તો જોઈએ આજના સમાચાર. પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારીના મેહુલ ચોકસીને ભારત લાવવાની કોશિશ તેજ થઈ છે. ભાંગેડુ મેહુલ ચોકસીએ લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ છે, તેમાં હાથ પર ઈજાના નિશાન અને આંખ લાલ જોવા મળી હતી. ત્યારે મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નીરવ મોદીને પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની છેતરપિંડી કરી હતી. જાણવા મળ્યું હતું કે ભારતથી એક ખાનગી જેટ ડોમેનિકા પહોંચ્યું છે. તેની પુષ્ટિ એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ બ્રાઉન કરી હતી અને કહ્યું હતું કે ડોમેનિકાના ડગલાસ ચાર્લ્સ એરપોર્ટ પર ભારતનું એક ખાનગી જેટ છે. મીડિયામાં જેટલી તસવીરો જાહેર થયા બાદ એન્ટીગુઆમાં સ્થાનિક રેડિયો સ્ટેશનની સાથે વાતચીત પીએમ બ્રાઉને સ્પષ્ટતા કરી કે ડોમેનિકાના ડગલાસ ચાર્લ્સ એરપોર્ટ પર ભારતનું એક ખાનગી જેટ છે. મીડિયાના રિપોર્ટર્સ મુજબ આ જેટ નવી દિલ્હીથી ઉડાવા ભરી હતી અને મેડિડ થઈને તે ડોમેનિકામાં ઉતર્યું હતું. સમાચારમાં બસ અત્યારે આટલું જ. વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સાથે જનતાનો અવાજ.